તો આજે આઠ વાગે રાષ્ટ્રજોગ સંબોધન પ્રધાનમંત્રીનું સૌ કોઈ નજર આ રાષ્ટ્રજોગ સંબોધન પર રહેલી છે કારણ કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ હટાવ્યા બાદ આ પહેલું સંબોધન છે અને એટલા માટે જ બુદ્ધિજીવીઓનું શું કહેવું છે તેના પર જ આપણે આજે વાતચીત કરી રહ્યા છે સુરતથી અમારા સંવાદદાતા શૈલેષ અને રાજકોટથી સંવાદતા સની જોડાયેલા છે શૈલેષ તમારા પાસે પરત આવીએ છે શૈલેષ જે પ્રકારે થોડી વાર પહેલા જ્યારે વાતચીત ચાલી રહી હતી બુદ્ધિજીવીઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક કાશ્મીરનો અને લદ્દાખનો વિકાસ હવે કઈ રીતે થશે અથવા તો કેવી રીતે તે કાશ્મીરનો ઉદય કરશે તેના પર તો આજે પ્રધાનમંત્રી બોલશે જ પરંતુ અન્ય કેટલાક મુદ્દાઓ પણ તેઓએ જણાવ્યા શું કહી રહ્યા છે તેઓ આજના આ રાષ્ટ્રજોગ સંબોધન વિશે કાશ્મીર અને લદ્દાખના વિકાસની એક બ્લુ પ્રિન્ટ એક રૂપરેખા વડાપ્રધાન મોદી રજૂ કરે તેવું લાગી રહ્યું છે આ યુવાનો શું માની રહ્યા છે અને ખાસ કરીને રાષ્ટ્ર અંગે ચિંતન કરતા યુવાનો શું માને છે એ વાત કરીએ વડાપ્રધાન આજે કાશ્મીર અને લદ્દાખના વિકાસની કંઈક બ્લુ પ્રિન્ટ રજૂ કરે એવું લાગી રહ્યું છે અથવા તમને કયા મુદ્દા બીજા લાગી જાય સૌથી પહેલાં તો જે વર્ષોથી અમે લોકો એક સૂત્રોચ્ચાર કરતા હતા જીસ કાશ્મીર કો ખૂન છે સિંચા વો કાશ્મીર અમારા હૈ આજે ખરા અર્થમાં એને ચરિતાર્થ કરી અને ભારતની મધ્યધારામાં જે જોડવાનું કામ કર્યું છે એ માટે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગૃહપ્રધાન અમિતભાઈને લાખ લાખ અભિનંદન આપું છું યુવાનોવતી વતી અને ચોક્કસપણે તમે જે રીતે કીધું આજે જે વડાપ્રધાન શ્રી સંબોધવાના છે તો ચોક્કસપણે મને એવું લાગે છે કે જમ્મુ કાશ્મીર અને લેહ લડાખને જે સ્પેશિયલ પેકેજ ની જે વાત છે સ્પેશિયલ પેકેજ તો પહેલા પણ મળતું હતું બાર હજાર કરોડ નું સ્પેશિયલ પેકેજ હતું પરંતુ એ બે ત્રણ જે દુકાનો ચલાવે છે મહેમુદા મુફ્તી ફારૂક અબ્દુલ્લા ઉમર અબ્દુલ્લા અને આ ગુલામ નબી આઝાદ જેવાઓ આ આખું પેકેજ આખે આખું ખાઈ જતા હતા એને આવામ સુધી પહોંચવા દેવામાં ન આવવા નતું આવવા દેવાતું તો આજે જે પેકેજ જે જાહેર કરશે કે જે યોજનાઓ જાહેર કરશે નરેન્દ્રભાઈ ની આગવી શૈલી પ્રમાણે એ ચોક્કસ જે ખરેખર લાભાર્થી છે તેના સીધા એકાઉન્ટમાં રૂપિયા જશે અને એ પ્રકારનું આ પેકેજ નરેન્દ્રભાઈ જાહેર કરી શકે છે એ ઉપરાંત યુવાનો માટે એમની સ્કિલ ડેવલપમેન્ટ માટેની યોજના કે કાશ્મીરના ટુરિઝમને ડેવલોપ કરવા માટેની યોજના અને કાશ્મીરનું આવામ કાશ્મીરની પ્રજા કઈ રીતે સુખેથી જીવી શકે રોજગાર ધંધો મેળવી શકે અને કાશ્મીરમાં કઈ રીતે પાછી ખુશાલી આવે અને ભારતનું કઈ રીતે પાછું મસ્તક અને સિરમોર બને એ પ્રકારના કાશ્મીર અને લેહ લડાખ માટેનું આયોજન ચોક્કસપણે નરેન્દ્રભાઈ નું હશે એવું ચોક્કસપણે માનું છું બીજા યુવાનો છે એમની સાથે વાત કરું આ કાશ્મીરના લોકોને મુખ્ય ધારામાં ભારત સાથે જોડાય એવી કંઈક કઈ યોજના જાહેર થાય એવું લાગી રહ્યું છે ચોક્કસપણે માન્ય નરેન્દ્રભાઈ મોદીએ જે નિર્ણય લીધેલો છે અને આજે જે પ્રકારનું વાતાવરણ ભારત દેશમાં બન્યું છે કાશ્મીરીઓ માટે બી અનહદ પ્રેમ છે ભારતીયોને અને એ લોકોને એકદમ એક્સેપ્ટ કરવા માટે માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર અને આજના યુવાઓ ઈચ્છે રહ્યા છે અને માન્ય ચોક્કસપણે એવું માનવું છે કે કાશ્મીરીઓ માટે વિશેષ પેકેજ આપવામાં આવશે અને એમને આર્થિક સમૃદ્ધિ માટે ચોક્કસપણે સરકાર યોગ્ય નિર્ણય લેશે કાશ્મીરીઓના વિકાસ માટે કંઈક વાત હશે આજે એવું લાગે છે ચોક્કસ આજના તબક્કે હું પહેલાં તો અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને અભિનંદન આપું કે આ બોતેર વર્ષ જૂનો કાયદો રદ કરી અને ત્યાંના લોકોને વિકાસ થાય કાશ્મીર ઝડપીથી ઝડપી ગરીબીમાંથી દૂર થાય આટલું આટલું પેકેજ આપવા છતાં ત્યાં હજી ગરીબીની ગરીબી છે એટલે આજે કંઈક એવી એવું કહી શકાય કે ત્યાંના પેકેજ જાહેર કરે બીજું કે ભારતના તમામ ઉદ્યોગપતિઓને પણ એવી જાહેરાત કરે કે ત્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો જેવી રીતે આપણે ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ બહાર ના આવ્યા એવી રીતે ત્યાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એવી રીતે બીજાને બધાને આકર્ષી અને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ માટે કંઈક યોજના બનાવે વિશેષ વિશેષ જુદી જુદી સરકારો જેવી રીતે ગઈકાલે જ ભાઈ મહારાષ્ટ્ર સરકારના પ્રવાસન મંત્રી શ્રી રાવલજી કીધું કે અમે ત્યાં રિસોર્ટ બનાવશું એના કારણે ત્યાં બહારના લોકો ફરવા આવે ડેવલપ થાય વિવિધ સરકારો પણ ત્યાં કંઈક રિસોર્ટ બીજા બનાવે સ્ટેટ તમાસ્ટ્રેટ મદદ કરે અને કઈક ત્યાંની ગરીબી દૂર એવું કરશે ચોક્કસ પણ સુરત ના લોકો માનવું છે કે કાશ્મીર માટે ચોક્કસ કોઈ સારી યોજના સારી જાહેરાત હશે જી બિલકુલ સની આપના તરફ આવીએ છીએ શનિ સુરતી જે લાલાઓ છે ખાસ કરીને બુદ્ધિજીવીઓ તે જણાવી રહ્યા છે કે કાશ્મીર અને લદ્દાખ મુદ્દે જ આજનું રાષ્ટ્રજોગ સંબોધન હશે પરંતુ કશ્મીરની યોજનાઓ તેના પર જાહેર થયેલું પેકેજ આ તમામ મુદ્દાઓ આજે આવરી લેવામાં આવશે પીએમ દ્વારા ત્યારે રાજકોટમાં આ રાષ્ટ્રજોગ સંબોધન લઈને શું ચર્ચા છે પ્રધાનમંત્રી ફરી રાત્રે આઠ વાગે સંબોધવા જઈ રહ્યા છે કેટલાક લોકો આપણી સાથે રાજકોટ વાસીઓ છે સીધા તેમને જ પૂછવા જશું કે શું તેઓનું માનવું છે પેલા નંબર માં તો અભિનંદન આપીશ તેવા વડાપ્રધાન આપણા અને અમિતભાઈ શાહ કે જેને એક ઐતિહાસિક કામ કર્યું છે અને આ કામ એક ગુજરાતી હોવાનું અમને ગર્વ છે અને આ કામ ગુજરાતી એ કરે છે ત્યારે અમને વિશેષ ગર્વ છે અમે આજે એવું વિચારી રહ્યા છીએ કે દેશની અંદર અત્યાર સુધીમાં રચાયો નથી એવો ઇતિહાસ રચવા જાય છે તેવું વડાપ્રધાન શ્રી આઠ વાગે એવી જાહેરાત કરશે કે જેઓથી તમામ ભારતીયવાસીઓના હૃદય ખુશખુશાલ થઈ જશે તેવી હું હૃદયપૂર્વક ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને આ સો ટકા ઐતિહાસિક રચ રચના થઈ રહી છે ત્યારે તમામ ભારતવાસીઓ આની અંદર સહભાગી થાય એવી મારી વિનંતી છે વંદે માતૃ શું તમે ફરીવાર પ્રધાનમંત્રી જયારે સંબોધવા જઈ રહ્યા છો લોકોમાં ખાસો ઉત્સાહ હોય છે રાજકોટવાસીઓ તરીકે શું તમે અનુભવ કરો છો કાશ્મીરના વિકાસની દ્રષ્ટિમાં હરણફાળ લાવવું જોઈએ બીજા એવા ક્યાં મુદ્દા હોય શકે જે પ્રધાનમંત્રી ચર્ચા કરી શકે આજે વર્ષોથી આપણે પ્રજા ઉત્તી કાશ્મીર વિશે કંઈ જાણતી જ નહોતી કાશ્મીર એટલે આતંકવાદ અને ખરાબ જગ્યા એવું જ હતી પણ આજે આપણા જે વડાપ્રધાન સાહેબ મોદી અને અમિતભાઈ સાહેબ નિર્ણય કર્યો છે એટલે હવે પબ્લિકને જાણવા મળશે કે કાશ્મીર ખરેખર ધરતીનું સ્વર્ગ છે ગુજરાતી તરીકે મને ખરેખર ગૌરવ છે તમે શું શું જે રીતે વાતો છે કાશ્મીર ના નિર્ણય લઈ અને વડાપ્રધાન આખા ભારતનું નામ આખા દુનિયામાં મોટું કર્યું છે અને આખી દુનિયા એવું માનતી થઈ ગઈ છે કે ભાઈ મોદી હે તો મુમકીન હે અને બધાને આજે એક અચંબ માં પડી ગયા અમુક લોકો ને આજે અમુક ને તો પેટમાં દુખાવો હોય પડે કાયદેસર ના તમે જો ને તો બિલકુલ સની અને શૈલી આ બંને નો ખુબ આભાર તો જે પ્રકારે સુરતમાં માં અને રાજકોટમાં લોકોમાં એક જ ચર્ચા છે કે જમ્મુ કાશ્મીરમાંથી આજે કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ હટાવી છે તેને લઈને જ રાષ્ટ્રજોગ સંબોધન આજે હોઈ શકે છે